नमस्कार, स्पार्क टुडे न्यूज में आप सौनु हार्दिक स्वागत है। आज रविवार, मित्रों दर रविवार अमे साइबर अवेरनेस शो करीए छे अने एज साइबर अवेरनेस शो अंतर्गत फरी एक अगत्यनो मुख्य मुद्दों लईने अमे तमारी वच्चे उपस्थित थया छे। हाल अत्यारे गुजरातनी वात तो बराबर, परंतु साथे साथे बीजा राज्यों में पण जे प्रमाणेना किस्साओ घटी रह्या छे, एज किस्साओ हवे दिन प्रतिदिन वधी रह्या छे। हुं कया किस्साओनी वात करवा जई रह्यो छुं? दुष्कर्मना किस्साओ, મહિલાઓની સુરક્ષા અંતર્ગત એટલે કે સેફ્ટી અંતર્ગત અવેરનેસ બહુ જ મોટો પ્રશ્ન, વિકટ પ્રશ્ન, અને પ્રશ્ન પર ચર્ચા થાય, એ પ્રશ્ન પર ડિબેટ થાય, એ પ્રશ્ન પર ઉજાગર કરવા માટે અવેરનેસ ફેલાય તેવો એક પ્રશ્ન છે। દિન પ્રતિદિન દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, ન કેવળ ગુજરાત, ન કેવળ વડોદરા, પરંતુ અલગ અલગ રાજ્યોમાં પણ આ કિસ્સાઓ બની રહ્યા, વધી રહ્યા। અત્યારે છેલ્લા જ આપણે વાત કરીએ તો ભાયલી દુષ્કર્મ કેસ અને ઘટના અંતર્ગત અલગ અલગ જગ્યા પર આરોપીઓ પકડાયા, આરોપીઓ પકડાયા પછી ઘણી બધી બાબતે તેઓ લોકોના જામીન, આ બધી વસ્તુ ડિબેટમાં લાંબી ચાલી, પરંતુ તે જ અંતર્ગત મહિલાને સુરક્ષા કે સેફ્ટી મળી ગઈ હોત તો? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચન અંતર્ગત ચર્ચા કરવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મયુર સર ઉપસ્થિત છે, જેઓ સાયબર એક્સપર્ટ છે, ઘણી બધી બાબતે તેઓને આમાં ડીપ નોલેજ છે। સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 112 ઇન્ડિયા એપ, આ એપ મહિલાઓની સુરક્ષા અંતર્ગત બનાવવામાં આવી છે। સૌ પ્રથમ વાર તો પહેલાં તો એ જાણવા ઈચ્છીશ કે આ એપ ઇન્સ્ટોલ કેવી રીતે થાય છે, અને આ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ તો પછી આની અંદર આપણે એક્ટિવ કેવી રીતે રહેવા છે, કેવી રીતે આના પર કામ થાય છે? જે ચોક્કસ એવું જણાવી દઉં, સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ। 112 ઇન્ડિયા એપ જે છે તે સીડેક દ્વારા ડેવલપ કરવામાં આવી હતી, અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઇવન ધો કે આ જે એપ છે તે વિમેન્સ એન્ડ ચાઇલ્ડ જે મિનિસ્ટ્રી છે એના થકી આ હેન્ડલ થતી આ એપ છે। આ એપ એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને ઉપર ઉપલબ્ધ છે, અને ત્યાંથી તમે સહજતાથી ડાઉનલોડ કરી શકો છો। આ એપ ડાઉનલોડ કર્યા પછી એ તમને પરમિશન્સ માગે છે તમારી પાસે, એમાં ઘણી બધી પરમિશન્સની અંદર એક પરમિશન એ અગત્યની છે કે જીપીએસ, કે હાલમાં તમે કઈ જગ્યા પર છો એ લોકેશનની પરમિશન આ એપ્લિકેશન માગતી હોય છે, અને લોકેશનની પરમિશન તમે આપી દો તો ત્યારબાદ આ એપ તમને તમારા લોકેશનને આ લોકોના સર્વર સાથે જોડી દે છે। તમારું ડિવાઇસ અત્યારે કઈ જગ્યા પર છે, કયા લોકેશન પર છે, એનું પિન પોઈન્ટ લોકેશન શું છે, તેની સાથે આ એપ્લિકેશન્સ તમને જોડી દે છે। ઇવન તો હું નિખિલભાઈને વિનંતી કરીશ કે જરા દર્શક મિત્રોને એ બાબત પણ સ્પષ્ટતા કરે કે આ એપ ઇન્સ્ટોલ થયા પછી એનું જે ઇન્ટરફેસ છે તે કેવું દેખાતું હોય છે। બિરેન, જરા 1 ઇન્ડિયા 1 ઇમરજન્સી નંબર, એમાં ઇન્ફોર્મેશન્સમાં ઇન્ટિગ્રેટેડ હેલ્પલાઇન જે બીજું પિક્ચર છે, નિખિલ જરા એ જરા તું ઝૂમ કરીશ તો તમને દેખાશે કે પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર, વિમેન, ચાઇલ્ડ, રેલવે અને અધર્સ, આ આટલી પરમિશન્સ ત્યાં તમને, એટલે કે આટલી ત્યાં સર્વિસીસ એ લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે। અત્યાર સુધી દર્શક મિત્રો તમને ખ્યાલ જ છે કે 112 નંબર કોઈ પણ ઇમરજન્સીમાં આપણે ડાયલ કરીએ તો તરત ને તરત જ આપણને હેલ્પ મળી જાય છે, અને અમુકવાર પરિસ્થિતિ એવી હોય છે કે જે વિક્ટીમ છે તેની પાસે એવો સમજ નથી કે એ પોતાનો ફોન કોલ કાઢે અને ડાયલ કરે, તો એ સમયગાળા દરમિયાન આ જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશન્સમાં પોલીસ છે, ફરી વાર હું નીકળે કહીશ કે જો પોલીસનું બટન, બિરેન જરા તું હાથ મૂકીશ ત્યાં, હા, તો ખાલી આ એપ્લિકેશનમાં એકવાર તમે લોગિન થઈ જાઓ, લોગિન થઈ જાય પછી તમારું સ્ટેટ, તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરી લો, તમારી જે પ્રોફાઇલ છે તે અપડેટ કરી દો એકવાર, અને લોકેશનની પરમિશન આપી દો, એ આપી ગયા આપી દીધા પછી આ એપ્લિકેશન તમે ચાલુ ને ચાલુ તમારા મોબાઈલમાં રાખી શકો છો બેકગ્રાઉન્ડમાં, અધરવાઇઝ તમે આ એપ્લિકેશન ચાલુ કરશો અને ડાયરેક્ટ પોલીસના બટન ઉપર તમે ટેપ કરશો તો તમે તમારા વતી આ એપ્લિકેશન્સ ડાયરેક્ટ તમે જે એરિયામાં છો તે એરિયામાંથી એક કોમન, દરેક રાજ્યમાં એનું એક કોમન સેન્ટ્રલ સ્ટેશન હોય છે, એની સાથે તમારા કોલને જોડી દેશે અને તરત જ વિથિન અ મેક્સિમમ 2 મિનિટ 3 મિનિટ કે 5 મિનિટની અંદર તમારા મોબાઈલ ઉપર કોલ આવી જશે, અને એ જો કોલ આવશે એ કોલ ડાયરેક્ટ એ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી હશે, અને એ ડિપાર્ટમેન્ટમાંથી તમે
તમને કોલ આવશે, તમે જો કોલ નથી રિસીવ કર્યો, કારણ કે અમુક પેનિક સિચ્યુએશનમાં જે વિક્ટિમ હોય છે એ કોલ રિસીવ કરી શકતો પણ મિરેન નથી હોતો, સાચી વાત છે, તો એ સમયે આ લોકો બીજી વાર ટ્રાય કરશે, ત્રીજી વાર ટ્રાય કરશે, અને ત્રણ વાર ટ્રાય કર્યા પછી જો વિક્ટિમ કોલ રિસીવ નથી કરી શકતો તો આ એપ્લિકેશન વિક્ટિમનું પિન પોઈન્ટ લોકેશન પોલીસ સાથે શેર કરશે અને પોલીસ એ નજીકના એરિયામાં એનો કોઈ વોલિન્ટિયર છે, કોઈ નજીકની પીસીઆર વેન છે, એનું લોકેશન ટ્રેક કરીને ડાયરેક્ટ એ વર્દી પહોંચાડવામાં આવશે અને 2-5 મિનિટની અંદર મેક્ઝિમમ પછીની એ પોલીસ તમારા સુધી પહોંચે તે પ્રકારનું પ્રયોજન આ એપ્લિકેશન દ્વારા બિરેન કરવામાં આવ્યું છે. એટલે કાલે ઉઠીને કોઈ પણ પેનિક સિચ્યુએશનની અંદર ભોગ ન બને યુવતી, અને યુવતીને પોતાનો જીવ ખોવાનો વારો ના આવે, યુવતી સેફ રહી શકે એ પ્રકારનો આ મુદ્દો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તમને અપીલ કરવા માગું છું કે દરેક જણ, એવું જરૂરી નથી કે વિમેન્સ, વૃદ્ધો, બાળકો, મહિલાઓ, છોકરીઓ અને પુરુષો અને જે યંગ જનરેશન છે આ બધા જ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ રાખે, સરકારની એપ્લિકેશન છે. બીજો મુદ્દો, એનો ડેટા પણ એન્ક્રિપ્ટેડ હોય છે. અને બીજી વાત કરી પિન પોઈન્ટ લોકેશનની, બિરેન જી, આ એપ્લિકેશન જે છે તે SOS પર ચાલે છે. SOSનો મતલબ અહીંયા થાય છે સેવ અવર સોલ, સેવ અવર સોલ. તો SOSની અંદર, આ એપ્લિકેશનની અંદર આપણે 10 ઇમરજન્સી કોન્ટેક્ટ પણ એડ કરી શકીએ છીએ. અચ્છા, તો એ 10 જણને આપણું પિન પોઈન્ટ લોકેશન પહોંચે છે. બે પ્રકારના લોકેશન હોય છે દર્શક મિત્રો, નિયર બાય લોકેશન અને પિન પોઈન્ટ લોકેશન. નિયર બાય લોકેશન એટલે શું, 500 મીટર. જો કોઈ ફૂડ ડિલિવરી વાળો આપણા સુધી આવે ને તો આપણા લોકેશનની નજીક આવીને આપણને ફોન કરશે કે આપ ક્યાં છો, હું આવી ચૂક્યો છું. એવી રીતે આ પિન પોઈન્ટ લોકેશન જે છે એ પિન પોઈન્ટ લોકેશન તમે જે જગ્યા પર છો, જે સ્થાન પર છો, જે રૂમમાં છો ત્યાં સુધી તમને પહોંચાડવાની તજવીજ હાથ ધરે છે. આ પિન પોઈન્ટ લોકેશન છે અને પિન પોઈન્ટ લોકેશન શેર થાય છે અને પિન પોઈન્ટ લોકેશનને કારણે આ અવેરનેસ, હું એટલા માટે ફરીવાર રિપીટ કરવા માગું છું, આ અવેરનેસ એટલા માટે આપણી પાસે હોવી જરૂરી છે કે આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ. આ છે આ એપ્લિકેશન. મહત્વની બાબત, દિન પ્રતિદિન મહિલાઓની સુરક્ષા અંતર્ગત ઘણા ક્વેશ્ચન ઉભા થઈ રહ્યા છે, તે માટે ગુજરાત સરકાર દ્વારા એક એપ, અને એ એપ ભારત સરકાર દ્વારા જે એપ બનાવવામાં આવી છે તેનો મહત્તમ ઉપયોગ મહિલાઓ કરે તે અંતર્ગત આ એક અમે તમારી પાસે એક માહિતી પ્રોવાઈડ કરવા માંગે છે. સર, જે પ્રકારે અલગ અલગ જગ્યાની ફ્લડની વાત કરી, મેડિકલની વાત કરી, ડિઝાસ્ટરની વાત કરી, જનરલ કોમન બધા માટે એપ છે કે સ્પેશિયલી આ જે ટેક્સ માર્ક આપ્યા છે એ લોકો જ? બધા જો, આમાં પોલીસ આવી ગઈ, ફાયર આવી ગઈ, મેડિકલ આવી ગયું, ડિઝાસ્ટર આવી ગયું, વિમેન, ચાઇલ્ડ, રેલવે, બરાબર, બધા જ માટે આવી ગઈ. આપણે બધા અલગ અલગ નંબર યાદ રાખવાના ને, એની જગ્યા પર આ વન એપ બધી સર્વિસ આવી ગઈ. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી, કારણ કે બિરેન એક નિયમ છે કે ઇમરજન્સી ક્યારે પણ કહીને આવતી નથી. બહુ સાચી વાત છે, ઇમરજન્સી ક્યારે કહીને આવતી નથી. મને પણ નથી ખબર, તને પણ નથી ખબર, કોઈને પણ નથી ખબર કે ક્યારે એને ઇમરજન્સી ફેસ કરવાની છે. પણ જો આ એપ્લિકેશન હશે, હું એટલું જ માનું છું કે આપણે આપના ડિયર વન, નિયર વન્સ, મિત્રોને બચાવી શકીએ છે. બીજો એક આ એપ્લિકેશનનો સૌથી મોટો મુદ્દો વોલિન્ટિયર પ્રોગ્રામ છે એનો. હા, મેં તમને એક પૂછવાનું હતું કે આપણે લોકેશન બતાવ્યા પછી, નિયર બાય લોકેશન, ટોપ લોકેશન પછી વોલિન્ટિયરની વાત કરે છે કે હિમસેલ્ફ ઓર તમે પોતાની જાતને સેફ રાખી શકો છો, એ અંતર્ગત શું માહિતી? એ વોલિન્ટિયર એવું છે કે કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દે પછી એને એવું છે કે એને એક એવી બાબત છે કે લોકોને બચાવવામાં પણ એને રસ છે, લોકોની જિંદગી બચાવી છે ને, હેલ્પ કરવું, એક નોબલ કોઝ કામ કરવું છે. તો આ એપ્લિકેશનમાં પોતે રજિસ્ટર થયા પછી ત્યાં એક બટન આવે છે કે રજિસ્ટર્ડ એઝ અ વોલિન્ટિયર, એ પોતે વોલિન્ટિયર તરીકે ત્યાં રજિસ્ટર પણ કરી શકે છે. પરિણામે જ્યારે કોઈ વિક્ટિમ આ એપ્લિકેશન પર પેનિક બટન દબાવે છે, ફોર એક્ઝામ્પલ પોલીસ બટન દબાવ્યું, હવે જેવું પોલીસ બટન દબાવ્યું એટલે તરત જ આ એપ્લિકેશન એને કંટ્રોલ રૂમ સાથે જોડશે અને પોલીસવાલા એને ફોન કરશે. હવે ફોન કરે છે, ત્રણ વાર નથી ઉચકતું, બરાબર, પેનિક સિચ્યુએશનમાં છે, ફોન નથી ઉચકી રહ્યો, તો શું થશે? તરત જે વોલિન્ટિયર નજીકનો છે તેને પણ આ સૂટશે એપ્લિકેશન, કે ભાઈ કોઈ વોલિન્ટિયર છે જે અત્યારે લોગિન છે, બરાબર, અને એ નજીકમાં જ છે, આ ઇન્સિડન્ટ થઈ રહ્યો છે એની નજીકમાં છે, તો પોલીસની સાથે સાથે વોલિન્ટિયરને પણ મેસેજ મોકલશે
કે ભાઈ અહીંયા પેનિક સિચ્યુએશનમાં છે, એને મદદ કર. પણ વોલેન્ટિયર બનતા પહેલાં ત્યાં એક કેવાયસી અપડેટ હોય છે, એ કેવાયસી અપડેટ કરવું અત્યંત જરૂરી છે. બીજું એ બાબતથી પણ હું આશ્વાસ કરું છું કે કોઈ વોલેન્ટિયર બની ગયું તેનો મતલબ એવો નથી કે એને સતત ને સતત પોતાના મોબાઈલમાં એ લોગિન રાખી શકે. હવે વોલેન્ટિયર બીમાર છે પોતે, કાં તો વોલેન્ટિયર એવી પરિસ્થિતિમાં છે કે અત્યારે કોઈ સેવા આપી શકે એવો નથી, તો વોલેન્ટિયરે ત્યાંથી લોગ આઉટ થઈ જવાનું છે, કાં તો વોલેન્ટિયર જે ઓપ્શન છે તેને ડિસેબલ કરવાનું છે. અને જ્યારે વોલેન્ટિયરે પોતાનું ઓપ્શનને ડિસેબલ કરી દીધું તો આ એપ એને તરત વર્ધી મોકલશે નહીં. ટૂંકમાં વોલેન્ટિયર જ્યારે ઈચ્છે કે ના હવે હું ફ્રી છું અને હું કોઈને બચાવી શકું છું તો શક્ય છે. અને બીજો આનો સૌથી મોટો ફાયદો શું છે, આખા ઇન્ડિયામાં એપ ચાલે છે. હવે કાલે ઉઠીને આપણે કામ અર્થે ક્યાં તો ફરવા માટે આપણે બીજા સ્ટેટમાં પણ જવું પડે, બીજા રાજ્યમાં જવું બરાબર, તો તે વખતે આપણે અજાણ છીએ. અત્યારે એક ઇન્સિડન્ટ મેં વાંચેલો કે ભાઈ એક છોકરીને રિક્ષામાંથી કૂદવું પડ્યું. હા, એક છોકરીને રિક્ષામાંથી, કારણ કે એ રિક્ષા અલગ વિસ્તારમાંથી જતી હતી બરાબર, એના લોકેશનમાં નહોતું આવતું. તો આવા સમયે આ એપ્લિકેશનમાં બેઠા બેઠા એ છોકરીને કૂદવું પડ્યું. હવે ચલો એ બચી ગઈ, સારી બાબત છે, પણ એ છોકરીને કશું થઈ ગયું હોત, રિક્ષામાંથી કૂદતા પાછળથી કોઈ ઇમ્પેક્ટ થયો હોત, પાછળથી વિકલ આવતો, શું આપણે વિચારી શકીએ? તો આ એક એપ્લિકેશન સરકારે ઇનિશિયેટિવ લીધું છે. અને દરેક જણને અહીંયા ક્વેશ્ચન થશે, શું સરકાર આનું એન્ડોર્સમેન્ટ નથી કરી શકતી? સરકારે કર્યું જ છે, તમે જોઈ લો નેટ. પણ 140 કરોડ અંદાજિત આપણે છીએ, એમાં તમે વિચારજો 100 કરોડથી ઉપર આપણે ઇન્ટરનેટ યુઝર્સ છીએ. અને 100 કરોડની આસપાસ જ્યારે આપણે પહોંચતા હોઈએ તો એક ઇન્ફ્લુએન્સર, એક કોન્ટેન્ટ ક્રિએટર કે એક વ્યક્તિ આ બધી વસ્તુને બધા સુધી નથી પહોંચાડી શકતી. આ આપણી પોતાની નૈતિક જવાબદારી છે. અને એટલે જ આજે સ્પાર્ક ગ્રીડ ન્યૂઝ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ સંદર્ભે 112 ઇન્ડિયા એક આપણે અવાજનું માધ્યમ બનાવ્યું છે કે વડોદરામાં ઘટના થઈ, દુઃખ થાય છે સાંભળીને. અને ખાસ કરીને આ બાબતથી કે આપણે આપણા ડિયર વન નિયર વનને બચાવી શકીએ છે, તો આ એપ્લિકેશન સંદર્ભે આપણે રેકમેન્ડેડ, હું કાયમ કહેતો છું, પણ આજે હું એક બાબત સ્પષ્ટ કરું છું કે આ એપ્લિકેશન દરેક જણ પોતાના ભાઈ બહેન બધાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવો. બહેનો અને લેડીઝોના મોબાઈલમાં તો ખાસ ઇન્સ્ટોલ કરાવડાવો. અને ઇવન તો આ એપ્લિકેશન, ચલો અમુક જણ એવું લાગતું હોય કે આ એપ્લિકેશનનો વાંધો છે, તો એવું કહું કે તમારા જે ઈચ્છિત વ્યક્તિ કે નજીકના વ્યક્તિ તમારા ઘરેથી બહાર જઈ રહ્યા છે તો ગૂગલ પણ તમને આ સુવિધા આપે છે. મિત્રો, ગૂગલની અંદર લોકેશન શેરિંગની સુવિધા છે, તમારા ફેમિલી મેમ્બર્સને સિંક્રોનાઇઝ કરીને તમે લોકેશન શેર કરાવી શકો છો. તો તમારું ફેમિલી મેમ્બર અત્યારે કઈ જગ્યા પર છે, ક્યાં છે, કઈ જગ્યા પર છે, એ તમે એને જોઈ શકો છો, એને કોલ કરી શકો છો. તો એ સર્વિસ પણ છે. તો આ આખો મુદ્દો હું તમને કહું છું કે આ એપ્લિકેશન એક એપ્લિકેશન જે બધી સુરક્ષા મેરેન તમને પૂરી પાડે છે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા, આ માહિતી પૂરી પાડી. મિત્રો, જે પ્રમાણે દિન પ્રતિદિનના કિસ્સાઓ વધી રહ્યા છે અને તે જ કિસ્સાઓ અંતર્ગત ભારત સરકાર દ્વારા 112 ઇન્ડિયા આ એપ ના ડાઉનલોડ કરી હોય તો કરી લેજો, કારણ કે અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ વ્યક્તિઓની વાત કરું, ફરી એકવાર નિખિલને જણાવીશ, પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર, વુમેન, ચાઇલ્ડ, રેલવે એન્ડ અધર, એટલે કે ઇમરજન્સી કોલ, કોઈ પણ, આ તમામ જે લોકો છે તેઓની તમને જ્યારે જ્યારે જરૂરત પડે, તમે કોઈક એવી સંકટ પરિસ્થિતિમાં ઊભા હો, નિયર બાય લોકેશન તો ખરું જ, પરંતુ ટોપ લોકેશન કે તમે જે ઓનસ્પોટ લોકેશન, તમે જે જગ્યા પર ઊભા છો ત્યાં તમારી પોલીસ દ્વારા સહાય મળશે. મિત્રો, જે પ્રમાણેના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, કદાચ જો આ જ એપ અંતર્ગત અવેરનેસ, સર જે પ્રમાણે વાત કરીએ કે આટલા બધા લોકો છે તો કયા એવા ઇન્ફ્લુઅન્સર છે, કયા એવા કન્ટેન્ટ ક્રિએટર છે કે તો આ બધા સુધી માહિતી પહોંચાડે, પરંતુ અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ માહિતી પહોંચાડવાનું માધ્યમ બન્યા છે. હજી પણ તમે આ એપ ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. દિન પ્રતિદિન જે કિસ્સાઓ વધી રહ્યા છે એને ઘટાડવા માટે તો વાત સાચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સહાયરૂપ બની શકે તેવી આ એપ છે. દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે, ફાયરને લઈને અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે, ઇમરજન્સીઝ હોય, ફ્લડની સિચ્યુએશન હોય, ડિઝાસ્ટર હોય, કે પછી નાના બાળકોને કોઈ ક્વેરી હોય, તો તે અંતર્ગત ભારત સરકાર. જી સર, હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આપણે ક્યારે પણ કોઈને મળીએ ત્યારે ગ્રીટ્સ કરીએ છીએ, કેમ છો, હવેથી ગ્રીટ્સની સાથે એવું પણ એક અઠવાડિયા સુધી પૂછજો, 112 ઇન્ડિયા ઇન્સ્ટોલ કરી, સો 112 ઇન્ડિયા ઇન્સ્ટોલ કરી એવું પૂછો. લાગણીના તટના બંધાયેલા છે, પૂછો.
તો હું માનું છું કે એક અઠવાડિયા સુધી જો આપણે આવી મુહિમ ચલાવીશું ને બધા, હું માનું છું કે આપણે એક સુરક્ષાની દ્રષ્ટિએ એક સારા સ્ટેજ ઉપર પહોંચીશું અને આપણા નજીકના વ્યક્તિને, ઈચ્છિત વ્યક્તિને આપણે જે લાગણી ભર્યા, જે સંબંધો જેની સાથે બંધાયા છે, તેવા વ્યક્તિને આપણે બચાવી શકીશું. મારી આ નમ્ર વિનંતી છે તમને. ખૂબ ખૂબ આભાર સર, અમારા સૌ પ્રત્યે લાગણી જતાવવા બદલ. મિત્રો, મયુર સર સાયબર એક્સપર્ટ છે, ઘણી બધી બાબતે આવી ઊંડાણપૂર્વક ખણખોદ કરીને તમારા લોકો માટે, તમારી સેફટી માટે ગુજરાતની પ્રજા કઈ રીતે સાયબર ફ્રોડ થતા બચે તે અંતર્ગત અલગ અલગ મુદ્દાઓ લઈને આવતા રહે છે. આ વખતે અમે આ જ મુદ્દા પર આ એપ વિશે વાત કરી. આ એપ ના ડાઉનલોડ કરી હોય તો વહેલાસર કરી દેજો, તમારી સેફટી અંતર્ગત છે. આવા અનેક કાર્યક્રમો, આવી અનેક અવેરનેસની બાબતો અમે આપ સુધી પહોંચીશું. એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ આવા દર વીકેન્ડે ટોક કરતા રહે છે અમારી સાથે. એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આવા તમામ કાર્યક્રમો જોવા માટે જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.